હોસ્પિટલ માં પ્રાઇવેટ માં ભી દાખલ થાઓ તમારી પાસેથી કોઈ 500 રૂપિયા ભી એડવાન્સ નથી માંગતું, શું આ સાચી વાત છે? આ સાચી વાત હોય તો તમે પબ્લિક ની વચ્ચે આજે ડિક્લેર કરો, હું કાલે પ્રૂફ લાવીને આ ચેનલ ની વચ્ચે પાછું મૂકીશ. જો આ સાચી વાત હોય તો પબ્લિક વચ્ચે મૂકો. ઓકે, બોલો મહેશભાઈ. દિલ્હી સરકાર આપે છે મેડિકલ, તમે આજે એમ કહ્યું છે કે 1 રૂપિયો નથી લેતા, કોઈ પણ જગ્યાએ મોલા ક્લિનિક કે જે પણ આપ્યું છે, હા નથી લેતા. સરકાર આપે છે, કેજરીવાલ સરકાર આપે છે, કોને આપે છે? નહીં, મારે 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 પરફેક્ટ જાણવું સાહેબ. મોટાભાઈ મને ખાલી એટલું જણાવો કે લાખ રૂપિયા દર્દીને આપે છે? નહીં નહીં, તમારે એવું કેવું છે? તમારે ખિસ્સામાં નથી જતા? નહીં નહીં, ખિસ્સામાં ની ખિસ્સાની વાત જ નથી સાહેબ. તમારું એવું કેવું છે કે 1 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા કોઈ બી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થાવો તો બી રૂપિયા કેજરીવાલ આપે છે? એ સાચી વાત છે? એક્સિડન્ટ કેસની અંદર જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દિલ્હીમાં દિલ્હીના જ વ્યક્તિને પણ કોઈ ગુજરાતી પણ ગયા હોય અને એનું એક્સિડન્ટ થયું હોય તો કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે દાખલ થઈ જાઓ નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં તો એનું બિલ દિલ્હી સરકાર આપે. તો આ સંપૂર્ણ ખોટી વાત છે, આ સંપૂર્ણ ખોટી વાત છે. કારણ કે જેવું મેં આપનું સ્ટેટમેન્ટ સાંભળ્યું, મેં ચેક કર્યું છે અને આપને બી વિનંતી કરું છું એક સારા વ્યક્તિ તરીકે કે આપ તપાસ કરો અને જો સાચી વાત હશે તો હું આ ચેનલની વચ્ચે માફી માંગીશ આપને. બિલકુલ, હું તપાસ કરાવીશ, બંનેની વાત તપાસ કરી. દિલ્હી મેં દુર્ઘટના મેં ઘાયલ લોગો કો અસ્પતાલ પહોંચાને વાલો કો ફરિશ્તા નામ દિયા ગયા હૈ જિસકે લિયે દિલ્હી સરકાર ફરિશ્તે દિલ્હી કે સ્કીમ શરૂ કી હૈ. રીતા કા માનના હૈ કે દિલ્હી સરકાર કી સ્કીમ કી વજહ સે હી આજ ઉનકી જાન બચી હૈ. રીતા કો ખુદ ભી ઇસ યોજના કે બારે મેં ઝ્યાદા પતા નહીં થા, अस्पताल में जाकर ही उन्हें इस योजना के बारे में पता चला. मैक्स जैसे प्राइवेट अस्पताल में भी उनसे इलाज के लिए कोई भी पैसा नहीं लिया गया. अच्छा ये लगा कि गवर्नमेंट भी कॉमन पीपल के लिए सोच रहे हैं. दिल्ली सरकार ने पिछले साल फरवरी के महीने से ही ये स्कीम शुरू की थी. स्कीम के तहत दिल्ली में होने वाली किसी भी सड़क दुर्घटना में घायल मरीज के इलाज का पूरा खर्च दिल्ली सरकार उठाती है. वो इलाज चाहे सरकारी अस्पताल में हो या फिर प्राइवेट अस्पताल में. सड़क पर पड़े घायल को अस्पताल पहुंचाने वालों को दिल्ली सरकार की तरफ से 2000 रुपए का इनाम भी दिया जाता है और उनका सम्मान भी किया जाता है. अब तक स्कीम के तहत 3000 लोगों की जान बचाई जा चुकी है. दिल्ली का नागरिक है या दिल्ली से बाहर का है, इस देश का नागरिक है या इस देश से बाहर का नागरिक है, इसमें कोई भेद नहीं किया जाता. दिल्ली की सड़क पे एक्सीडेंट हुआ है तो उसका इलाज कराने की जिम्मेदारी दिल्ली सरकार लेती है. हर इंसान की जान बचाने की जिम्मेदारी दिल्ली सरकार ने ली है. दिल्ली सरकार की इस स्कीम की मदद से आप भी दुर्घटना की वजह से मुसीबत में पड़े किसी शख्स की मदद करके उसके लिए फरिश्ता बन सकते हैं. आपसे किसी भी तरह का कोई सवाल नहीं पूछा जाएगा, किसी तरह के कानूनी दावपेचों में आपको फंसाया नहीं जाएगा. उल्टा आपको दिल्ली सरकार पुरस्कार भी देगी, साथ ही साथ घायल का पूरा खर्च भी दिल्ली सरकार उठाएगी. विशेषज्ञों के मुताबिक दुर्घटना के बाद का 1 घंटा सबसे ज्यादा महत्वपूर्ण होता है और इस दौरान इलाज मिल जाए तो जान बचने के 80% संभावना होती है. कोई अस्पताल ऐसे मरीज को लेने से मना ना करे इसके लिए भी खास निर्देश जारी किए गए हैं. इलाज देने से मना करने पर उस अस्पताल का लाइसेंस भी रद्द किया जा सकता है. अश्विनी कुमार गुप्ता, जी मीडिया, दिल्ली.